नमस्कार विद्यार्थी मित्रों, श्री ज्ञानमंजरी स्कूल राड़गढ़ में आप सबनु हार्दिक स्वागत छे। धोरण 12 आर्ट्स विषय राज्यशास्त्र प्रकरण 1 भारत में पक्ष प्रथानु स्वरूप। गए लेक्चर के अंदर जे आपणे लोकमतनी अगत्यतानी चर्चा करी ए ज लोकमतनी आ वखते पण वाचित करवाना छी। या वखते आपणे लोकमतनी व्याख्या पण जोई, एनो अर्थ पण जोयो। आ वखते आपणे लोकमत કેટલું મહત્વ ધરાવે છે, લોકશાહીમાં લોકમતનું શું ભૂમિકા છે એ જોવાના છે। તો દરેક વિદ્યાર્થીઓ મિત્રો ખાસ ધ્યાનથી સાંભળશે લોકમતની ભૂમિકા અને લોકમતની અગત્યતા। તો પહેલા જોઈએ આપણે લોકમતની અગત્યતા, શું જોવાનું છે લોકમતની અગત્યતા। લોકમતને લોકશાહી સાથે સીધો સંબંધ છે। લોકમતની કોની સાથે સીધો સંબંધ છે? લોકમતને લોકશાહી સાથે સીધો સંબંધ છે। લોકશાહી ખરેખર તો લોકમતને આધારે ચાલતી શાસન વ્યવસ્થા છે। લોકશાહી લોકમતને આધારે ચાલતી શાસન વ્યવસ્થા છે। જેમ જેમ લોકશાહી પ્રથા સ્થપાતી જાય છે, જેમ જેમ લોકશાહી પ્રથા સ્થપાતી અને રૂઢ થતી જાય છે, જેમ જેમ લોકશાહી શાસન પ્રથા સ્થપાતી જાય છે અને રૂઢ થતી જાય છે, તેમ તેમ લોકમતનો પ્રભાવ અને મહત્વમાં વધારો થતો જાય છે। જેમ જેમ લોકશાહી સ્થપાતી જાય છે, તેમ તેમ લોકમતનો પ્રભાવ ગાઢ બનતો જાય છે અને એનું મહત્વ સહી વધતું જયું છે। આગળ જોઈએ આપણે લોકોની સંમતિ પર આધારિત સરકાર તે લોકશાહી સરકાર। લોકશાહી સરકારની એક વ્યાખ્યા પણ છે કે લોકમત આધારિત લોકોની સંમતિ પર આધારિત સરકાર તે લોકશાહી સરકાર। અહીંયા પણ આપણે જોઈએ છીએ કે લોકમત છે એ લોકમત છે એ લોકોની સંમતિથી ચાલે છે। તો લોકોની સંમતિ પર આધારિત સરકાર તે લોકશાહી। હવે લોકોની સંમતિ એટલે શું? લોકમત। લોકોની સંમતિ એટલે લોકમત, બરાબર છે। તો આપણે જોયું કે લોકોની સંમતિ પર આધારિત ચાલતી સરકાર તે લોકશાહી સરકાર। એવી લોકશાહી સરકારની વ્યાખ્યામાં જ લોકમતની ભૂમિકા અને મહત્વ વ્યક્ત થાય છે। લોકશાહીમાં સત્તા પ્રાપ્ત કરવી, ટકાવી રાખવી કે તેમાં વધારો કરવો એ લોકમત પર આધાર રાખવો પડે છે। લોકશાહીમાં સત્તા પ્રાપ્ત કરવી, સત્તા ટકાવી રાખવી કે સત્તામાં વધારો કરવો માટે લોકમત પર આધાર રાખવો પડે છે। સત્તા પ્રાપ્ત કરવા માટે, સત્તા ટકાવી રાખવા માટે કે સત્તામાં વધારો કરવા માટે શેના ઉપર આધાર રાખવો પડે છે? લોકમત પર આધાર રાખવો પડે છે। સત્તા ગુમાવવાનું એક કારણ પણ પ્રતિકૂળ લોકમત હોય છે। ક્યારેક સત્તાધારી પક્ષ સત્તા ગુમાવે છે તો એનું મહત્વનું કારણ પણ એ પ્રતિકૂળ લોકમત હોય છે। આ દ્રષ્ટિએ લોકશાહીમાં લોકમતની ભૂમિકા અગત્યની અને નિર્ણાયક બની રહે છે। આ દ્રષ્ટિએ એટલે કે સત્તા ટકાવી રાખવા માટે લોકમતની ભૂમિકા અગત્યથી અને નિર્ણાયક બને છે। જો લોકમત પોતાની ભૂમિકા બરાબર ન ભજવે તો તે પોતાનો પ્રભાવ ગુમાવે છે। લોકમત પોતાની ભૂમિકા બરોબર ન ભજવે તો લોકમત પોતાનો પ્રભાવ ગુમાવે છે અને છેવટે લોકશાહી ખતરામાં મુકાય છે। લોકશાહી સરકારની કામગીરીનો મહત્વનો માપદંડ લોકમત છે। લોકશાહી સરકારની કામગીરીનો મહત્વનો માપદંડ એ લોકમત છે। એટલે આપણે કહી શકીએ કે લોકમત લોકશાહી સરકારની કામગીરીનો મહત્વનો માપદંડ છે, એને તમે ખાસ યાદ રાખજો। હવે આપણે જોવું છે આ ખુદશાહી અને લોકમત। માત્ર લોકશાહી શાસન વ્યવસ્થામાં જ લોકમતનું મહત્વ છે એવું કહેવાય નહીં, પરંતુ આ ખુદશાહી અને સર્વમતાધિકારશાહી જેવી શાસન પ્રથાઓમાં પણ લોકમત પોતાની ભૂમિકા ભજવે છે। તો એ જઈ લોકશાહીમાં લોકમત અગત્યનું સ્થાન ધરાવે છે એ તો આપણે જાણીએ છીએ, પરંતુ આ ખુદશાહી અને સર્વમતાધિકારશાહી સરકારોમાં પણ
લોકમત પોતાની તરફેણમાં રહે છે તેમ દેખાડવાના પ્રયત્નો કરતા હોય છે। આ ફુચાઈ શાસન પ્રથા અને લોકશાહી શાસન પ્રથા બંનેમાં સરકાર આપ ફુચાઈ સરકારો અને સર્વપ્રત્યાશાહી સરકારો લોકમત પોતાની તરફેણમાં છે તેમ દેખાડવાનો પ્રયત્ન કરે છે। આપણે જાણીએ છીએ કે આપ ફુચાઈ અને સર્વપ્રત્યાશાહી એને લોકમત સાથે બહુ લેવા દેવા છે નહીં। લોકપતિય સરકારોની રચના થતી નથી, પણ એ માત્ર દેખાવો એવો કરે છે કે લોકમત પોતાની તરફેણમાં છે એવો એ દેખાવો કરતા હોય છે। આપકુચાઈ શાસકો જેવા છે સત્તા પર આવે છે એટલે તરત જ જે લોકમત પોતાની વિરુદ્ધમાં છે અને જે લોકમત પોતાની વિરુદ્ધમાં ઘડાય છે કે લોકમત પોતાની વિરુદ્ધમાં અભિવ્યક્તિ કરે છે તેને કચડી નાખે છે। આપકુચાઈ અને સર્વપ્રત્યાશાઓ સત્તા પર આવતાની સાથે લોકમતનો વિરોધ કરનારા એટલે વિરોધી લોકમત અથવા તો લોકમતના ઘડનારા સાધનો હોય કે એની અભિવ્યક્તિ માટેના જે સાધનો હોય એને કચડી નાખવાનું કાર્ય કરે છે। તેના પર શબ્દ અંકુશ મૂકે છે। કોના ઉપર મૂકે છે? લોકમત ઉપર છે, શબ્દ અંકુશ મૂકે છે અને ત્યારબાદ લોકમત પોતાની તરફેણમાં વાળવા માટે પ્રયાસ કરે છે। કોણ? સર્વપ્રત્યાશાહી કે આપકુચાઈ શાસકો લોકમતને પોતાની તરફેણમાં વાળવાનો પ્રયાસ કરે છે। સંસાર માધ્યમો પર એકાધિકાર પ્રાપ્ત કરે છે। કોણ? સર્વપ્રત્યાશાહી શાસકો અને શ્રી આપકુચાઈ શાસકો એ સંસાર માધ્યમો પર એકાધિકાર પ્રાપ્ત કરે છે એટલે એના સિવાય સંસાર માધ્યમો પર કોઈનો અધિકાર નથી એવું એ શ્રી સાબિત કરે છે અને પોતાની તરફેણમાં સંસાર માધ્યમો વડે એવો પણ એ પ્રયત્ન કરે છે અને સંસાર માધ્યમો માત્ર પોતાના વાજિંત્રો છે એ વાજિંત્રો તરીકે તેનો ઉપયોગ કરે છે। આમ બિન લોકશાહી શાસન તંત્રો એ પણ બિન લોકશાહી શાસન તંત્રો એટલે સર્વપ્રત્યાશાહી અને આપકુચશાહી શાસન તંત્રો એ પણ લોકમત પોતાની તરફેણમાં છે એવું દેખાડવાનો પ્રયાસ તો કરવો જ પડે છે। આ હકીકત પણ લોકમતની એ મહત્તા દર્શાવે છે અથવા તો આ હકીકત પણ લોકશાહીમાં લોકમતનું મહત્વ છે એમ અન્ય શાસનોમાં પણ લોકમતનું મહત્વ છે એવું દર્શાવે છે। તો આમ લોકમતનું મહત્વ ઘણું બધું રહેલું છે। તો અત્યારે આપણે લોકમતની અગત્યતા અને લોકમતની ભૂમિકા સાથે સાથે લોકમત અને સર્વપ્રત્યાશાહી જોઈ બધાએ છે એ સમજીએ છે એમ માની લઈએ છીએ અને બધાએ બાકી કરશે એ વિશે બધાને શુભેચ્છા આપવામાં આવે છે। અસ્તુ।